હેલો મિત્રો, કેમ છો તમે? હું છું આપનો દોસ્ત ડીવી અને આપનું સ્વાગત કરું છું ધ અમેઝિંગ ઇન્ડિયન એક ન્યૂ વિડીયોમાં. સો મિત્રો, આજે આપણે વાત કરીશું બોટાદ જિલ્લાના એક એવા ધામ વિશે કે જ્યાં સ્વામિનારાયણનું મંદિર આવેલ છે અને ભગવાન સ્વામિનારાયણની દેખરેખમાં જે 6 મંદિરોનું બાંધકામ કરવામાં આવ્યું હતું તેમાંથી એક મંદિર જે જગ્યાએ આવેલું છે તે એક મંદિરની આજે આપણે વાત કરીશું. સો મિત્રો, આજે આપણે વાત કરીશું સ્વામિનારાયણ મંદિર ગઢડા વિશે. સો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ અને બેલ નોટિફિકેશનને ઓન કરીને રાખજો, જેથી અમારા આવા આવનારા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે અને આપ કોઈ પણ વિડીયો મિસ ના કરો. સો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. શ્રી સ્વામિનારાયણ મંદિર ગઢડા, જે શ્રી ગોપીનાથજી દેવ મંદિર તરીકે ઓળખાય છે, ગઢડામાં આવેલ એક હિન્દુ મંદિર છે. આ મંદિર સ્વામિનારાયણ ભગવાને બંધાવ્યું હતું. આ મંદિર ભગવાન સ્વામિનારાયણની દેખરેખ હેઠળ બનાવવામાં આવેલ 6 મંદિરોનું એક છે. ગઢડામાં મંદિર બાંધવા માટે જમીન દાદા ખાચરના દરબાર દ્વારા દાન કરવામાં આવી હતી. દાદા ખાચર અને તેમનો પરિવાર સ્વામિનારાયણના ભક્તો હતા. મંદિર તેમના નિવાસ સ્થાનના આંગણામાં બનાવવામાં આવ્યું હતું. સ્વામિનારાયણની સલાહ અને માર્ગદર્શન હેઠળ મંદિરનું બાંધકામ, આયોજન અને અમલ કરવામાં આવ્યો હતો. સ્વામિનારાયણે બાંધકામની દેખરેખ રાખી અને પથ્થરો અને ખલ ઉપાડીને મંદિરના નિર્માણમાં હાથથી સેવામાં પણ મદદ કરી હતી. આ મંદિરમાં 2 જલમો અને 3 ઝુંબલ છે, તે કોતરણીની સજ્જ છે. આ મંદિર એક ઊંચા ઓટલાના ભાગ પર મૂકવામાં આવ્યું છે. તે એક મોટી વિશાળ ચોરસ છે અને તેમાં સંન્યાસી અને યાત્રાળુઓ માટે મોટી ધર્મશાળાઓ અને રસોડા સાથે પ્રાર્થના ખંડ પણ છે. ભગવાન સ્વામિનારાયણે 9 ઓક્ટોબર 1828 રોજ આ મંદિરમાં મૂર્તિઓની સ્થાપના કરી હતી. મધ્યસ્થ મંદિરમાં ગોપીનાથ અને હરિકૃષ્ણ, પશ્ચિમ ધર્મસ્થળ અને ધર્મદેવ, ભક્તિમાતા અને વાસુદેવ અને પૂર્વ મંદિરમાં રેવતી બળદેવજી, કૃષ્ણ અને સૂર્યનારાયણ, હરિકૃષ્ણની મૂર્તિને સ્વામિનારાયણની જેવો દેહ પણ છે. લક્ષ્મીવાડી, શ્રી સ્વામિનારાયણ ભગવાનના અંતિમ સંસ્કાર સ્થળ એટલે કે લક્ષ્મીવાડી. લક્ષ્મીવાડી નગરથી થોડે દૂર આવેલું છે. લક્ષ્મીવાડી ખાતે ભગવાન શ્રી સ્વામિનારાયણના નક્ષત્ર અવશેષોની અંતિમ વિધિના સ્થળે એક જ ગુંજબવાળું મંદિર બનાવવામાં આવ્યું છે. થોડે આગળ ત્યાં એક મંડપ છે જ્યાં ભગવાન સ્વામિનારાયણ બેસીને પ્રવચન આપતા હતા અને થોડે આગળ ત્યાં નિષ્કુળાનંદ સ્વામીનો એક ઓરડો છે જ્યાં તેમણે ભગવાન સ્વામિનારાયણની અંતિમ યાત્રા માટે તેમના દ્વારા તૈયાર કરેલી ખાલપી મૂકી હતી. લીમડાના ઝાડ સામે આ સ્થાન છે અને તેની પશ્ચિમી બાજુએ ત્યાં એક બીજો મંડપ છે જ્યાં ભગવાન સ્વામિનારાયણે શરદોત્સવ ઉજવ્યો હતો. સ્વામિનારાયણ દ્વારા મૂર્તિઓ સ્થાપિત કર્યા ઉપરાંત મંદિર સ્વામિનારાયણની ઘણી યાદોનું સ્થળ છે. આંતરિક મંદિરમાં પૂજા, પરિક્રમા, પથ પર ઘનશ્યામની મૂર્તિ ઉત્તર દિશા તરફ છે. આ પ્રસાદી મંદિરમાં મંદિરના સંગ્રહાલયમાં પ્રદર્શિત સ્વામિનારાયણની પ્રસાદી વસ્તુઓ છે. મંદિરની દક્ષિણ તરફ એક લીમડાનું એક મોટું વૃક્ષ અને વાસુદેવનો ઓરડો છે જ્યાં સ્વામિનારાયણે અનેક પ્રવચનો આપ્યા છે. વચનામૃત શાસ્ત્રમાં નોંધાયેલા છે. દાદા ખાચરનો દરબાર તેના મૂળ સ્વરૂપમાં સચવાયેલો છે. પાષણની બાજુએ અક્ષર ઓરડી મંદિર અને ગંગાજળીઓ વાવ આવેલ છે. સ્વામિનારાયણ અને તેના સંતો ઘેલો નદીમાં સ્નાન કરતા. આ નદી મંદિરની દક્ષિણ તરફ વહે છે. ત્યાં પ્રસાદી નદીનો પટ, નારાયણ
ધારો અને સહસ્ત્ર ધારો આવેલા છે જે સ્વામિનારાયણ વારવાર મુલાકાત લેતા હતા. મંદિરના કાંઠે નીલકંઠ હનુમાન, નાના મંદિરો અને અન્ય પવિત્ર સ્થળો, હનુમાન મંદિર માટે નાળિયેરી ધાર, નાના પર્વત, ભક્તિબાગ અને રાધાવાવ છે જે લગભગ ગઢડાથી 2 કિમી દૂર છે. મેં 2012માં મંદિરના શિખરો સોનાની ઢાળમાં આવ્યા હતા, જેનાથી તે ગુજરાતમાં સૌ પ્રથમ સોનાનું શિખર ધરાવતું મંદિર બન્યું હતું. આ કાર્યમાં 210 મિલિયન ખર્ચ કરવામાં આવ્યા હતા. સો મિત્રો, આ તો જે ગઢડામાં શ્રી સ્વામિનારાયણ મંદિરનો એક નાનો ઇતિહાસ કે તે મંદિરની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી. અને મેં 2012માં તે મંદિરને, જે ગુજરાતનું પ્રથમ એવું મંદિર હશે કે જેના શિખરને સોનાથી મઢવામાં આવ્યો હતો. સો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય, જો અમારી આ માહિતી પસંદ આવી હોય, તો પ્લીઝ વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ અને બેલ નોટિફિકેશનને પણ ઓન કરજો, જેથી અમારા આવા આવનારા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે. સો મિત્રો, આપને મળશું કોઈ નવા વિડીયોમાં, કોઈ નવી જાણકારી સાથે. તો મળશું કોઈ નવા વિડીયોમાં. ત્યાં લગીને જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.